અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામે રહેતા મોટી કામના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાપતિ શ્રી કાંતિભાઈ બાબુભાઈ ગોંડલિયાની દીકરીઓ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનો આગ્રહ રાખે, કેમ કે ચિનાઈ માટીની મૂર્તિ વિસર્જન કર્યા પછી તળાવમાં પાણી ખલાસ થયા પછી તે રખડતી હોય છે, તેમજ તેના પર પગ આવી જાય, તેમજ જળચર પ્રાણીઓ તેમજ જળાશયનું પાણી બગડે તેની સામે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું ઘરે તેમજ કુવા જળાશય તળાવ ગમે ત્યાં વિસર્જન કરી શકાય તેવી અપીલ કુમારી સ્નેહાબેન કાંતિભાઈ ગોંડલિયા તેમજ નેહાબેન કાંતિભાઈ ગોંડલિયા દ્વારા સૌ જનતાને અપીલ કરવામાં આવી હતી અને એમાંથી પ્રેરણા લઈ દામનગરના શિવનગર સોસાયટીના રહેવાસીઓએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો આગ્રહ રાખી માટીની જ મૂર્તિઓ બનાવીને સૌને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટેનો સંદેશો પાઠવ્યો હતો. રિપોર્ટિંગ બાય અજય ઉપાધ્યે, સ્પીડ ન્યૂઝ 17. હા બેન, આપનું નામ? મારું નામ ગોંડલિયા નેહા કાંતિભાઈ છે. હું માટી કામ સાથે સંકળાયેલી છું. હું માત્ર દશામાનનો વ્રત આવવાથી હું દશામાનની મૂર્તિ બનાવું છું. હું તમને એ અપીલ કરું છું કે તમે ચિનાઈ માટીની મૂર્તિ ખરીદો નહીં, કેમ કે તમે દશામાનું અપમાન ન થાય તેની ફૂલ કાળજી રાખો છો, પણ વિસર્જન બાદ તે તૂટી ભાંગી જાય છે, પગે કચડાય છે, તેથી તેનું ઘોર અપમાન થાય છે. અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોય તો તે પાણીમાં તરત ગળી જાય છે અને સરખી તે વિસર્જન થાય છે. એટલે માટે તમે, મારી એ અપીલ છે કે તમે ચિનાઈ માટીની મૂર્તિ ન ખરીદો અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદો. તો બેન, તમે કેટલા સમયથી આ મૂર્તિ બનાવો છો? કેટલા વર્ષથી? 2-3 વર્ષ. બરાબર. અને આ સિવાય તમે જયારે ગણપતિ ઉત્સવ આવે ત્યારે ગણપતિની પણ મૂર્તિ બનાવો છો ખરા? હું ગણપતિની મૂર્તિ બનાવું છું ને તે માટીની. તો બધાને તમે શું અપીલ કરો છો કે ખરેખર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લે જેથી બાલ્ટીમાં કે ઘરે વિસર્જન કરી શકાય? બરાબર છે. કુવા કે તળાવમાં પણ વિસર્જન થઈ શકે. અને જે આ ચિનાઈ માટીની મૂર્તિ છે તો એના માટે તમારે એવું કેવું છે કે ખરેખર એ યોગ્ય નથી અને પછી વિસર્જન કર્યા પછી પાણી જયારે ખલાસ થાય ત્યારે રખડે છે, તો તમે શું બધાને અપીલ કરશો કે ખરેખર ઇકો ફ્રેન્ડલી જ મૂર્તિ ખરીદે? તો તમારી મૂર્તિના અત્યારે અહીંયા શું કિંમત છે તમે જે બનાવો છો એની? બરાબર છે. ગમે ત્યાંથી ખરીદો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદજો એવી તમારી અપીલ છે. ઓકે, સરસ. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામે અત્યારે જે શિવનગર સોસાયટી છે ત્યાં ન્યૂઝ 17 ભાવનગર મીડિયાની ટીમ છે. તો જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહ્યા છે એમને આપણે પૂછી. હા બેન, આપનું નામ? તો બેન, આપણે જે ઓલી મૂર્તિ તૈયાર આવે છે આપણે, બરાબર છે, એના કરતા તમે ઇકો ફ્રેન્ડલી કેમ પસંદ કરો છો? તો જે ચિનાઈ માટી ની આવે છે મૂર્તિ એ કરતા જે ઇકો ફ્રેન્ડલી છે એ બેસ્ટ છે એવું કેવું છે તમારું? વધારે પસંદ કરે છે. તો ટૂંકમાં સોસાયટી ની બહેનો મળી અને દર વખતે તમે જે ઇકો ફ્રેન્ડલી છે એ બનાવો છો? 10-12 વર્ષ માટીની સાંકડી બનાવી ને અમને માટીની સાંકડી વધારે પસંદ છે એટલે અમે બનાવી કે હું ઓલી માટી પછી આપણે પાણી સુકાઈ જાય તો પછી માટીમાં નહીં એટલે માનું અપમાન થાય ને આ આપણે ઘરે વિસર્જન કરવું હોય તો આનું વિસર્જન થઈ જાય એટલે અમને આ પસંદ છે. તો આપણે જે છે એ તમે વધારે મહત્વ આપો છો કે ઇકો ફ્રેન્ડલી બેસ્ટ છે એવું અને દર વર્ષે તમે કરો છો, તો તમે જે માણસને કોઈ સંદેશ આપશો લોકોને કે ભાઈ ખરેખર જે ઇકો ફ્રેન્ડલી છે એ પહેલી મૂર્તિ કરતા બેટર છે? બરાબર છે.
તો ખરેખર ઇકો ફ્રેન્ડલી છે, બેસ્ટ છે. અને દર વખતે આખી સોસાયટી ની એક જ મૂર્તિ બનાવો છો એવું કઈ ઘણી બધી.